જય માતાજી, જય સુરત નારાયણ. હું દીકુભા ચુડાસમા જણાવતા આનંદ થાય છે કે એક જે સમાજનું નામ લેતા મોજના તોરા છૂટતા હોય એવો સમાજ હોય તો કાઠી ક્ષત્રિય સમાજ. કારણ કે અમારા કવિને લખવું પડ્યું કે અશ્વ પર અસવાર થઈ હાથમાં હથિયાર લઈ કાઠીએ કાઠીએ વાળ કીધો. સમગ્ર વિશ્વમાં કોઈ પ્રાંતનું નામ કોઈ સમાજ ઉપરથી હોય તો એ ભારત દેશમાં કાઠી ક્ષત્રિયના નામ ઉપરથી કાઠિયાવાડ પડ્યું. એવો એક ગરિમાવાળો વિરવલ સમાજ. અને એ કાઠી ક્ષત્રિય સમાજની જ્યારે તારીખ 18/10/2022ના શુભ દિવસે જ્યારે એક મહાસંમેલન થવા જઈ રહ્યું હોય સુરત દેવળ પવિત્ર જગ્યામાં, ત્યારે સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજને એક આહવાન અમારા મુનાભાઈ વિછિયા રબારિકા મુનાભાઈના નેતૃત્વ નીચે તમામ સમાજને એક ભાવભીનું આમંત્રણ છે કે તમામ સમાજ પધારો અને સૌ સાથે મળી અને આપણી એકતાની અને આપણા સંસ્કાર સંસ્કૃતિની વાતોને ઉજાગર રાખી આ ભારત દેશમાં એક જે સમાજની વીરતામાં ગણતરી થાય છે એ સંસ્કારને જીવંત રાખવા માટે સૌ પધારો. અને એકતા સંગઠન જ્યારે અખિલ હિન્દુસ્તાન એકતા સંગઠન કાઠી ક્ષત્રિય સમાજનું થતું હોય ત્યારે આપણે આ સારા કાર્યના સાક્ષી બનવા માટે સૌ સમાજ સૌ કાઠી ક્ષત્રિય સમાજ પધારી અને આ એક આપણે સારા કાર્યના સાક્ષી બનીએ. તો પધારો સુરત દેવળ તારીખ 18/10/2022ના શુભ દિવસે સુરત દેવળ.